સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. પ્રણામ બાપજી. સુખી રહો બેટા. તું એકલી આ ભયાનક જંગલમાં શું કરવા આવી છે? બાપજી, હું અહીંયા એક એવો વડ ગોતી રહી છું કે જેના ત્રણ થડ હોય અને પાણીના કિનારે હોય અને એની વડવાઈ પાણીમાં લટકતી હોય. બાપજી, મારી એવી વડવાઈ લઈ જવી છે. બેટા, આવા વડનું ઝાડ આ દિશામાં નહીં, આ બાજુની દિશામાં જવું પડશે. ભલે બાપજી, પ્રણામ. જય મહાકાળી. અરે બાપજી, તમે રાજલ શું સમજે છે? તું વડની વડવાઈ લેવા આવી છે? અરે આજે તો તું જીવતી રહીશ તો પાણી વાળા વડ પાસે જઈશ ને તું. તો હવે સમજી કે તમે બધા ગજાવરના માણસો છો. અરે કોઈ ના પણ માણસો હોય, આજે તું બચી નહીં શકે. Oh!
યોગી બાબા, હું અટવાઈ ગઈ છું, મને માર્ગ બતાવો. બેટા રાજન, ગભરાઈશ નહીં. ગજાવરના માણસે સાધુના રૂપમાં આવી તને ભરમાવી દીધી. તું જે રસ્તે જતી હતી એ જ રસ્તે પાછી જા. દીકરી, તારી આ હિંમત જોઈને સંસારના દરેક મા બાપ તારા જેવી જ દીકરી માંગશે. યોગી બાબા, હવે મને ત્રીજી શરત જણાવો. બેટા, હવે તારે અવાવરૂ વાવની માટી લેવા જવાનું છે. અવાવરૂ વાવની માટી? હા બેટા, જે વાવમાં પાણી ન હોય એવી અવાવરૂ વાવની માટી લાવવાની છે બેટા. અવાવરૂ વાવની માટીમાં સંસારના દરેક પ્રાણીઓની સંવેદનાઓ જાગૃત હોય છે બેટા. કારણ કે જ્યારે એ વાવમાં પાણી હતું ત્યારે જળચર, નભચર, થળચર પ્રાણીઓ એમની તરસ બુજાવતા હતા અને એમના આત્માઓને સંતોષ થતો હતો. અને એવી વાવ લોક કલ્યાણના આનંદમાં ભાગીદાર બનતી હતી. અને એ જ રીતે એક વ્યક્તિના જીવનદાન માટે તારે આજે એ જ માટી લાવવાની જરૂર છે બેટા. હા બાબા, હું જરૂરથી અવાવરૂ વાવની એ જ માટી લાવીશ. પણ મને આશીર્વાદ આપો. વિજય ભવા.
સાહેબ. યોગી બાબા પ્રણામ. આયુષ્માન ભવ. લ્યો આ આવરુ વાવની માટી. સરસ દીકરી સરસ. હવે તારે દિવ્ય ત્રિશુલ અને આવડા હવડીનો વેલો લેવા જવાનું છે. જી. અહીંથી 125 ગાંવ દૂર અંધન ચંદનના પહાડો છે. પહાડોમાં માં ખોડિયારનું મંદિર છે. ત્યાંથી માં ખોડિયાર તને દિવ્ય ત્રિશુલ આપશે. અને ત્યાંથી 50 ગાંવ દૂર વનકટીનું જંગલ છે. વનકટીના જંગલમાં તને આવડા હવડીનો વેલો મળશે. ભલે ગુરુદેવ. વિજય ભવ. કઈ માટીની બની છે આ છોકરી? એ સાધુડો અને રાજલે મળીને મારી બધી જ બાજી ઊંધી વાળી દીધી, પણ હાર માને બીજા ગજાવર નહીં. છોકરી, હવે તું ત્રિશૂલ અને આવડા આવડીનો વેલો લેવા નીકળી છે કેમ? પણ ભૂલે જ, તારી પાસે તો કંકુના તિલક વાળું ત્રિશૂલ છે, જ્યારે મારી પાસે લોહીની બલી વાળું ત્રિશૂલ છે. હવે રહી વાત આવડા આવડીના વેલાની, તો તું ત્યાં સુધી પહોંચે એ પહેલા તો મારા નાગરૂપી રાક્ષસો તને ટંકી ટંકીને ત્યાં જ ખતમ કરી નાખશે. પણ જ રે ચોથે ટેક ત્રિશુળ વેળા તણે હનુમાન ખોડિયારની કૃપાય પા. પણ જો અરે રે મારી નવ ઘણ ને જાની માવડે.
ડરીશ નહીં દીકરી, એ પથ્થર તારી રક્ષા કરશે, બસ એ પથ્થર સામે હાથ જોડીને ઉભી રહે. આશીર્વાદ દીકરી. તમે કોણ? આ ક્ષેત્રનો હું ક્ષેત્રપાળ છું. તું માં ખોડિયારના મંદિરે જા, તારા કાર્યમાં તું અવશ્ય સફળ થઈશ. ભલે દાદા. ખોડિયાર, આજે તારા શરણે આવી છું માં. મારા પર દયા કરો માં, મારા પર મહેર કરો.